ની તો મારી આપણે બે હાથ જોડી વિનય પ્રાર્થના આ પાપમાંથી છુટકારો મેળવ. હું પાપ શબ્દ વાપરું છું, એમાં રહેનાર પણ માણસ છે. મારો મજૂર એમાં રહેતો હોય એ રોજી રોજી કમાવા માટે પોતાના પ્રદેશ મા બાપ પરિવાર છોડીને અહીંયા આવ્યો છે, તમારા ભરોસે આવ્યો. એની સાથે તમારો વ્યવહાર માનવીય સંવેદના વાળો હોય તેવો મારી તમારી પાસેથી અપેક્ષા છે. તમે બે પૈસા કમાવો, અમે ક્યાંય વાંધો નથી. પણ તમે એવો આગ્રહ રાખો, મારા શ્રમિક મિત્રો, હું તમને આ મંચ ઉપરથી ખાતરી આપું છું, કઈ બેઠેલા સૌ કોઈ શ્રમિક ભાઈઓ બહેનોને, તમારા એ દુઃખના દિવસો પૂરા થવાની તૈયારીમાં છે અને નવો સુરત તમારા માટે ઉગી રહ્યો છે. આ વાત તમે લખી જ ચાલુ. આ 10-10 મજૂરવાળી વ્યવસ્થા બંધ થઈ જશે. રૂમની સાઇઝ પ્રમાણે કેટલા અંદર લેબર આવાસ કરશે એની પણ વ્યવસ્થા શાસન વિચાર કરશે. મિત્રો, એ દિવસો પણ હતા, મને દુઃખ સાથે કહેવું પડે છે, ચાલમાં રહેતા લોકોએ, જે ચાલમાં માણસો રહેતા હોય, અહીંયા 1000 ચાલ છે, 1000 મારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એ પ્રમાણે 1000 જેટલી ચાલ છે દમણમાં. સાહેબ, જેને જ્યાં ઠીક લાગે ચાલ બનાવે, સરકારી જગ્યામાં બનાવે, એગ્રીકલ્ચર ઝોનમાં બનાવે, એફએસઆઈ હોય કે ના હોય બનાવે, સંડાસ બાથરૂમ હોય કે ના હોય, અંદર ઢોરની માફક જાનવરની માફક માણસો રહેતા હોય. અને એનાથી આગળ એ કરિયાણાની દુકાન, રાશનની દુકાન, એ ચાલવાળાએ એ રાશનની એને નક્કી કરેલી દુકાનથી જ લેવું પડે, નહીં તો એને માર પડે. મિત્રો, આ મંચ પરથી તમને કહું છું, મારા શ્રમિક ભાઈઓ બહેનોને, તમારા માટે પ્રશાસન છે, તમારી સુરક્ષા માટે પ્રશાસન છે. આવો એક દાખલો તમને કોઈ મળે, હવે તમારી પાસેથી આવો કોઈ આગ્રહ રાખે કે આ જ દુકાનેથી તમારે હાથ ભાવથી આપવાનું છે, તો પ્રશાસનના રાતે 12 વાગે તમારા માટે દરવાજા ખુલ્લા છે, તમે ફરિયાદ કરજો, તમને પૂરો ન્યાય મળશે. અને એવી દુકાન ચલાવવાવાળા મિત્રોને પણ કહી દઉં છું, તમે 2 પૈસા કમાવો ક્યાંય વાંધો નથી, એનું શોષણ ના કરો, એની ગરીબીનો લાભ ના ઉઠાવો, એનો ગેરલાભ ના ઉઠાવો. આપણે બધા હળી મળી એના એ બિચારા જે આપણા માટે આપણા ત્યાં આવ્યા છે પોતાની રોજી રોટી માટે, એની સુખાકારી માટે આપણે પણ એનું નિમિત્ત બનીએ ને, સહભાગી બનીએ. મિત્રો, એને ટોયલેટ એક ચાલમાં 200 રૂમ હોય, 100 રૂમ હોય, 50 રૂમ હોય અને એક કોમન ટોયલેટ હોય. મિત્રો, તમે એની કલ્પના કરો, મેં મારી નજરે જોયેલું છે એટલે હું કહું છું. આપ મારી પીડા, તમારી પીડા એટલા માટે મેં નજરે જોયું છે. એ જ ગંદુ પાણી જતું હોય ખુલ્લામાં, ક્યાંક એ તો કોઈ પહેલા પૂછનાર જ નતું ને. આપણે મરતી ભાવ એમ કરીએ ને, આપણે તો એ ગંદુ પાણી જાય અને બાજુમાં એ ગંદા પાણીની જે ડ્રેન છે, ઓપન ડ્રેન, એની બાજુમાં પીવાના એ ચાલના લોકોને પીવાના પાણી માટે ટ્યુબવેલ બનાવ્યો અને એમાંથી જે પાણી નીકળે એ મારા ચોલના શ્રમિક મિત્રો પીવે, એમની બીમારી સિવાય બીજું મળે શું? મિત્રો, એની સામે સંઘ પ્રદેશ પ્રશાસને આ પીડામાંથી જન્મ થયો હતો, આ સ્પર્શ યોજનાનો જન્મ થયો, આ પીડામાંથી આ જન્મ થયો હતો આ યોજનાનો. મિત્રો, વિકાસના કામોમાં
રોડ રસ્તા પાણી વીજળી ગટર બટર બધું થઈ જશે, ચિંતા કરવાનો વિષય નથી. પણ જેમાં જીવતો જાગતો માનવ રહેતો હોય એની સેવા કરવાનો અવસર મળતો હોય તો પ્રશાસને સૌથી પહેલી તકે ઝડપી જ લેવી જોઈએ. એ જ સાચી પ્રાર્થના છે, એ જ સાચી પૂજા છે. એમના જીવનમાં સુખાકારી આવે, એમને ઉત્તમ આરોગ્ય મળી રહે, આરોગ્ય પ્રત વ્યવસ્થા મળી રહે, એના માટે પ્રશાસને ખૂબ મથામણ કરી છે.